સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 3 સમાંતર શ્રેણીમાં તો એ બધા દાખલા આપ્યા છે ને એમાં શું છે એ ડી એન આપેલો હોય તો એસ એન શોધવાનું એન શોધવાનું બરાબર તો આ રીતે આપણે પહેલા કરી ચૂક્યા છે બરાબર તો પણ હું તમને બધા એક એક દાખલા સમજાવું બરાબર તો પહેલામાં શું આપ્યું છે પ્રથમ પદ સામાન્ય તફાવત પછી એનમું પદ આપ્યું છે અને આપણે શું શોધવાનું છે એ પદનો નંબર શોધવાનો છે અને પદોનો સરવાળો શોધવાનો બરાબર તો પહેલાં શું કરીશું એન શોધીશું અને પછી એસ એન બરાબર આમાં આપણે શરૂ કરીએ તો પહેલા પ્રથમ પદ આપ્યું છે એ બરાબર 5 ડી બરાબર 3 અને એન બરાબર 50 તો સમાંતર શ્રેણીના એનમાં પદનું વ્યાપક સૂત્ર એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી તો આમાં એ મૂકી દઈએ ડી મૂકી દઈએ એન મળી જશે બરાબર સાદરૂપ આપે 50 બરાબર પ્રથમ પદ એ બરાબર 5 એન શોધવાનું છે ડીની જગ્યાએ 3 5 ડાબી બાજુ આવશે માઇનસ થઈ જશે 50 ઓછા 5 બરાબર હવે એન ગુણ્યા 3 તો 3 એન માઇનસ 1 ગુણ્યા 3 તો માઇનસ 3 50 ઓછા 5 થશે 45 45 બરાબર 3 એન ઓછા 3 હવે માઇનસ 3 છે ડાબી બાજુ આવશે પ્લસ થઈ જશે તો 45 વત્તા 3 બરાબર 3 એન 45 વત્તા 3 થશે 48 બરાબર 3 એન 3 ગુણાકારમાં છે આ બાજુ આવશે ભાગાકારમાં 48 ભાગ્યા 3 બરાબર એન 16 તરી 48 તો એન 16 બરાબર એન એટલે કે એન બરાબર 16 તો અહીંયા પહેલું જે પૂછ્યું તે મળી ગયું એન 16 બીજું શું શોધવાનું છે એસ એન એનની જગ્યાએ 16 છે તો આવશે એસ 16 હવે એના માટેના બે સૂત્રો છે સરવાળો શોધો એસ એન બરાબર એન બાય 2 એ પ્લસ એલ અને બીજું સૂત્ર છે એસ એન બરાબર એન બાય 2 ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર આમાં શું જોઈએ એન પ્રથમ પદ ને અંતિમ પદ જોઈએ આમાં શું જોઈએ એન પ્રથમ પદ સામાન્ય તફાવત બરાબર હવે છે ને સાદરૂપ આપવામાં આ સહેલું છે બરાબર અહીંયા આપણને પ્રથમ પદ પણ આપેલું છે અને છેલ્લું પદ પણ છે અને એન પણ છે પદોની સંખ્યા તો આ સૂત્ર વાપરીએ સહેલું રહેશે તો એસ 16 બરાબર થશે એન બાય 2 તો 16 બાય 2 એ પ્લસ એલ તો એ જગ્યાએ 5 અને છેલ્લું પદ છે 50 હા તો હવે સાદરૂપ આપી દઈએ 8 2 16 8 50 વત્તા 5 થશે 55 55 ગુણ્યા 8 આઠ પંચા 40 આઠ પંચા 40 ને 4 42 તો 440 બરાબર તો આનો જવાબ આવી ગયો 440 તો અહીંયા શું જવાબ આવશે એસ એન બરાબર 440 એના પછી શું આપ્યું છે એ આપ્યું છે પછી 13મું પદ આપ્યું છે અને ડી અને એસ 13 એટલે 13 પદોનો સરવાળો શોધવાનો છે બરાબર છે એ બરાબર 7 પછી 13મું પદ આપ્યું છે 35 ડી અને 13 પદોનો સરવાળો શોધો બરાબર સમાંતર શ્રેણીના એનમાં પદનું વ્યાપક સૂત્ર એ એન બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર આમાં એ મૂકીએ બરાબર છે એ એન મૂકીએ અને અહીંયા 13 આપ્યું છે એટલે 13મું પદ છે તો એન બરાબર 13 એટલે ડી મળી જશે બરાબર છે તો અહીંયા એ 13 બરાબર શું થશે એ વત્તા એનની જગ્યાએ 13 13 ઓછા 1 ઇન્ટુ ડી હવે એ 13 આપ્યું છે 35 35 બરાબર પ્રથમ પદ એ બરાબર 7 13 ઓછા 1 થશે 12 અને ગુણ્યા ડી 7ના આ બાજુ લઈએ માઇનસ થઈ જશે 35 ઓછા 7 બરાબર 12 ડી 35 ઓછા 7 થશે 28 બરાબર 12 સાદરૂપ આપીએ 12 ગુણાકારમાં આ બાજુ આવશે ભાગાકારમાં 28 ભાગ્યા 12 બરાબર ડી 6 દુ 12 14 દુ 28 3 દુ 6 7 દુ 14 તો ડી આવશે 7 ભાગ્યા 3 તો ડી બરાબર 7 ભાગ્યા 3 તો પહેલો જવાબ આવી ગયો ડી બરાબર 7 ભાગ્યા 3 હવે શું થવાનું છે 13 પદોનો સરવાળો તો એ પ્રથમ પદ આપ્યું છે 13મું પદ આપ્યું છે તો પહેલું સૂત્ર સહેલું રહેશે એસ એન બરાબર એન બાય 2 એ પ્લસ
एन की जगह तेर तेर भाग्या बे प्रथम पद आप सात तेरमू पद आप पैंतीस सात वत्ता पैंतीस सादरूप आप भाग्या बे सात वत्ता पैंतीस तो सात ना पांच पार त्रण ने एक चार बेतालीस एकवीस दू बेतालीस अहीं जवाब आवशे एकवीस गुणिया तेर तो एकवीस गुणिया तेर करी लईए एक एका एक बे एका बे त्रण एका त्रण त्रण दू छ त्रण सात बे बसो ने तोतेर तो अहीं तेर पदों सरवाळो आवशे बसो ने तोतेर तो अहीं आपणे जवाब लखी लईए एस तेर आवशे बसो ने तोतेर बराबर तो बधा दाखला छे ने बहु सहेला छे बधी वस्तु आपेली छे खाली सूत्र में छे ने तो किंमत मूकवानी छे पछी लईए तीजो दाखलो बारमू पद आप्युं छे सड़तीस पछी सामान्य तफावत डी आपे छे त्रण तो ए शोधवानो छे ने एस बार बराबर तो ए बार बराबर सड़तीस डी बराबर त्रण बराबर तो समांतर छे ने एन मां पदनुं व्यापक सूत्र ए एन बराबर ए वत्ता एन माइनस वन गुणिया डी बराबर एन की जगह बार तो ए बार बराबर शू थशे ए वत्ता एन की जगह बार बार ओछा एक गुणिया डी तो ए बार बराबर ए वत्ता अगियार डी बारमू पद आप सड़तीस प्रथम पद आपणे नथी आप्युं तो शोधवानुं छे ए डी आप्युं छे त्रण तो मूकी दे अगियार गुणिया त्रण सादरूप आपीए सड़तीस बराबर अगियार गुणिया त्रण तेत्रीस तेतीस प्लस चार बाजू आवशे माइनस सड़तीस ओछा तेतरीस बराबर ए सड़तीस ओछा तेतरीस थशे चार चार बराबर एनो मतलब ए बराबर चार तो प्रथम पद आई गयू चार तो अहीं लखी लईए ए बराबर चार हवे शुं कीधुं छे बार पदों सरवाळो तो एन बाय टू ए प्लस एल सूत्र वापरी दे सहेलू सूत्र छे तो बार पदों सरवाळो एस बार बराबर थशे एन बाय टू ए प्लस एल तो एन की जगह बार भाग्या बे प्रथम पद ए आपणे अहीं शोध्युं चार अंतिम पद एटले बारमू पद सड़तीस सादरूप आपीए छ दू बार छ सड़तीस वत्ता चार सातना चार अगियार त्रण ने चार एकतालीस गुण्या छ तो एकतालीस गुण्या छ थशे छ एका छ छ चौक चौबीस बसो ने छेतालीस तो अहीं बार पदों सरवाळो आवे छे बसो ने छेतालीस तो अहीं जवाब लखी दे एस बार बराबर बसो ने छेतालीस એના પછીનો દાખલો લઈ લઈએ એના પછીના બધા દાખલા છે ને જે અત્યારે કર્યા ને એવી જ રીતના છે તો અહીંયા ત્રીજું પદ આપ્યું છે દસ પદોનો સરવાળો આપેલો છે આપણે શું શોધવાનું છે ડી શોધવાનું છે અને દસમું પદ શોધવાનું છે આ દાખલો છે ને એકચ્યુઅલીમાં થોડો અઘરો દાખલો છે બરાબર છે તો આમાં શું છે બે સમીકરણો લાવવાના છે અને સમીકરણો પછી છે ને ઉકેલ લાવવાનો છે લોપની રીત કાં તો એ રીતે હોય બરાબર તો બે સમીકરણ કયા આવશે એ થ્રી અને એસ દસ એના બે સમીકરણ આવશે બરાબર ત્રીજું પદ આપ્યું છે પંદર બસ તો એનમાં પદનું સૂત્ર એન બરાબર એ વત્તા એન માઇનસ વન ઇન્ટુ ડી તો ત્રીજું પદ શું થશે એ વત્તા ત્રણ ઓછા એક ઇન્ટુ ડી ત્રીજું પદ એ થ્રી બરાબર એ વત્તા ટુ ડી ત્રીજું પદ આપ્યું છે પંદર તો પંદર બરાબર એ વત્તા તો આ થઈ ગયું સમીકરણ એક બરાબર છે બીજું સમીકરણ આપણે દસ પદોના સરવાળા પરથી લઈશું તો સમાંતર શ્રેણી માટે એસએન બરાબર સૂત્ર છે એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હવે આપણે એનની કિંમત ખબર છે આપણને દસ તો એસ દસ બરાબર શું થશે એનની જગ્યાએ દસ તો દસ ભાગ્યા બે ટુ એ વત્તા દસ ઓછા એક ગુણ્યા ડી હવે સાદરૂપ આપી બે પંચા દસ એસ દસની કિંમત આપી છે એકસો ને પચીસ તો આમાં મૂકી દઈએ તો એકસો પચીસ બરાબર પાંચ ગુણ્યા ટુ એ વત્તા દસ ઓછા એક તો નવ ટુ એ વત્તા નવ ડી બરાબર પાંચ ગુણાકારમાં છે આ બાદ જશે ભાગાકારમાં તો એકસો પચીસ ભાગ્યા પાંચ બરાબર બે વત્તા નવ ડી બરાબર પચીસ પંચા એકસો ને પચીસ થાય તો પચીસ બરાબર બે વત્તા નવ ડી તો આ થઈ ગયું સમીકરણ બે બરાબર તો હવે આ સમીકરણ આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ તો પહેલું સમીકરણ કેવી રીતે લખાશે
ए वत्ता बे डी बराबर 15 ना ना समीकरण तरह कही है एनुएत समीकरण आ समीकरण 2a वत्ता 9d बराबर 25 समीकरण 4 2a वत्ता 9d 25 समीकरण 4 तो हवे शू करीशू उकेल लावो छे तो लोपनी रीत लईए सहेली रहेशे तो पहला समीकरण ने 2 वडे गुणिया ऊपरना ने ત્રીજા સમીકરણ અને એમાંથી ચોથું સમીકરણ બાદ કરીએ તો અહીં લખી દે સમીકરણ 3 ને 2 વડે ગુણી તેમાંથી સમીકરણ 4 બાદ કરતા તો આને 2 વડે ગુણીએ તો શું થશે એની અહીંયા 1 છે તો 2 એ પછી 2 ગુણ્યા 2 4 ડી 15 2 30 બીજું સમીકરણ 2 વત્તા 9 ડી 25 બાદ બાકી થશે 2 ઓછા 2 તો 0 એ 4 ડી ઓછા 9 ડી તો માઇનસ 5 ડી 30 ઓછા 25 તો 5 તો માઇનસ 5 ગુણાકારમાં જ આ બાજુ જશે ભાગ તો ડી બરાબર 5 ભાગ્યા માઇનસ 5 હા તો 1 5 5 1 5 5 તો ડી બરાબર માઇનસ 1 અહીંયા આપણે શું શોધવાનું કીધું ડી શોધવાનું કીધું તો તો ડી આવી ગયો સામાન્ય તફાવત માઇનસ 1 અને હવે શોધવાનું દસમું પદ દસમું પદ એટલે આ જે સૂત્ર છે એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી તો એનની જગ્યાએ 10 આપણી પાસે પ્રથમ પદ એ નથી બરાબર તો એ પણ જોઈશે તો એસ કેવી રીતે શોધીશું તો આ ડીની કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકી દે તો આપણને એ આવી જશે પ્રથમ પદ બરાબર તો આને કયામાં મૂકીએ આપણે ત્રીજા કે ચોથા જેમાં મૂકવો એમાં તો ત્રીજામાં મૂકીએ તો ડી બરાબર માઇનસ 1 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા ના તો a વત્તા 2 ગુણ્યા d ની જગ્યાએ માઇનસ 1 બરાબર 15 સાદરૂપ આપીએ 2 ગુણ્યા માઇનસ 1 તો માઇનસ 2 તો a ઓછા 2 બરાબર 15 બરાબર માઇનસ 2 જમણી બાજુ હશે પ્લસ થઈ જશે a બરાબર 15 વત્તા 2 15 વત્તા 2 થશે 17 બરાબર તો પ્રથમ પદ મળી ગયું 17 હવે આપણે શું કીધું શોધવાનું એ 10 એ 10 એટલે કે 10મું પદ બરાબર છે તો એ 10 બરાબર એ વત્તા એન માઇનસ 1 ઇન્ટુ ડી તો એનની જગ્યાએ 10 10 ઓછા 1 ગુણ્યા ડી તો એ 10 બરાબર પ્રથમ પદ મૂકી દે 17 10 ઓછા 1 એટલે કે 9 અને ડીની જગ્યાએ માઇનસ 1 17 9 ગુણ્યા માઇનસ 1 તો માઇનસ 9 17 ઓછા 9 તો એ થશે 8 તો 10મું પદ આવશે 8 બરાબર તો આપણે અહીંયા જવાબ આવી ગયો એ 10 બરાબર તો આ પછીના બધા દાખલા છે ને આ જ રીતે શોધવાના છે બરાબર અમુક વસ્તુ આપેલી છે અને અમુક વસ્તુ શોધવાની આ બેના છે ને થોડું છૂટું કરવાનું એટલે પછી આપણને ખ્યાલ આવી જશે તો બહુ સહેલા દાખલા છે બરાબર